नमस्कार। अनेक समस्याओं ने सरल करती रेखा, अनेक समस्याओं ने सरल करती रेखा, मात्र हास्य छे एवी नानी वक्र रेखा। आवा वक्र रेखा रूपी रुद्राक्ष नु आयोजन जेनो इतिहास सुवर्ण अक्षरे लखायेलो छे एवी ख्यातनाम अने नरसैयानी नगरी नी ख्यातनाम एवी बाहुदीन सरकारी विज्ञान कॉलेज ना आंगणे रुद्राक्ष 17 ना शुभारंभ निमित्ते टेक्नोलॉजी ना माध्यम थी आपणे सौ अत्रे उपस्थित थया छीए त्यारे पधारे महानुभावो श्री, अन्य कॉलेज ना प्रिंसिपाल श्रीओ, युनिवर्सिटी अने कॉलेज ना स्टाफगण तथा अमारा चाहको अने वाला विद्यार्थी मित्रों, आप सौने हूँ भावसभर वंदन करी आ कार्यक्रम नी शुरुआत करी रही छूं। हालनी परिस्थिति ने अनुरूप आपणे प्रभु ने प्रार्थना करी लईए। हे चिन्मय, हे प्रज्ञानिधि, तुम इस भूमि की रक्षा करो, दिव्य जीवन की रक्षा करो, सब मनुष्यों की रक्षा करो। पोताना विद्या विकास माटे जे सतत जागृत रहे छे अने आजीवन विद्यार्थी बनी रहेवानी जेनी तैयारी छे एने तो साचा अर्थमां शिक्षक कहेवाय छे अने ए पामे पण छे एवा शिक्षक एवा जिल्ला शिक्षण अने तालीम भवन जूनागढ़ना प्राचार्य एटले के नायब नियामक एवा क्लास वन अधिकारी श्री डॉक्टर के करकर साहेब नू कॉलेज परिवार वती हूँ हार्दिक स्वागत करू छू। कॉलेज मां आवनार विद्यार्थी क्या वातावरण माथी आवे छे, एना घरनी स्थिति केवी छे, केवा संजोगों मां ए अभ्यास करी रह्या छे वगैरे बाबतोथी माहितगार रहेता अने सतत एमनी चिंता करता એવા અમારા સૌના પ્રિય પ્રિન્સિપાલ ડોક્ટર પીવી બારસિયા સાહેબનું હું આ તકે કોલેજ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। દ્રઢ મનોબળ અને નિડરતા તથા લીડરતાના ગુણ ધરાવતા એવા એનસીસી ઓફિસર અને અર્થશાસ્ત્ર વિષયના પ્રાધ્યાપિકા ડોક્ટર દીના લોઢિયા મેડમનો પણ હું હાર્દિક સ્વાગત કરું છું। પડદા પાછળ કામ કરનાર અમારા સંસ્કૃત વિષયના પ્રોફેસર એવા રાજ્યગુરુ સાહેબ તથા જયેશભાઈનો પણ હું ભાવસભર અહીંયા આવકાર કરું છું। અત્રે આપણી વચ્ચે ઉપસ્થિત આજના રુદ્રાક્ષ એવા ડોક્ટર કરકર સાહેબનો જો પરિચય આપું તો એમના કાર્યો જેટલા વિસ્તૃત છે, વિશાળ છે, કાર્યક્ષેત્ર ખૂબ લાંબુ છે, પણ એમનો હું ટૂંકમાં પરિચય આપી રહી છું। સાહેબે શૈક્ષણિક લાયકાત યકીન ન કરી શકાય એવી રીતે એમણે ગ્રેજ્યુએશન ત્રણ વિષયમાં કમ્પ્લીટ કર્યું છે, સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી। આ ઉપરાંત તેમણે બીએડ અંગ્રેજી અને સંસ્કૃત સાથે અને એમએ અને પીએચડીની ડિગ્રી પણ તેમણે પ્રાપ્ત કરેલી છે। અનુભવ 34 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે, પરંતુ પોતાના કારકિર્દીના કની શરૂઆત તેમણે હાઈસ્કૂલના ક્લાર્કથી શરૂ કરી અને ત્યાં સુધી એમણે અવિરત કારકિર્દી પોતાની ઘડતા રહ્યા કે જીપીએસસીમાં તેઓ બીજા ક્રમે પ્રાપ્ત કરી અને સુપર ક્લાસ વન અધિકારી તરીકેની ફરજ ડાયટમાં બજાવી રહ્યા છે। વચ્ચે વચ્ચે એમણે ક્લાર્કમાંથી પ્રાથમિક શિક્ષક તરીકે, મદદનીશ ડાયટમાં મદદનીશ શિક્ષક તરીકે, જુનિયર લેક્ચર અને સિનિયર લેક્ચર તરીકે અને હાલ તેઓ નાયબ નિયામક તરીકે જૂનાગઢ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં હાલ કાર્યરત છે। પાઠ્યપુસ્તક લેખન તો ધોરણ 6 થી શરૂ કરીને પીટીસીમાં પણ એમણે પાઠ્યપુસ્તક લેખન અને પરામર્શ કરેલ છે। જીવન કૌશલ્ય ઉપર પણ તેઓ હાલ પોતાનું લેખન પ્રકાશિત પુસ્તક કરેલ છે, એ પણ યુનિસેફ દ્વારા। આ ઉપરાંત ઘણા બધા મેગેઝિનો અને સામયિકોમાં લેખો, વાર્તાઓ, રસદર્શન, કાવ્યો અને ખાસ કરીને જીવન શિક્ષણ, વિવેક સુધા, સંસ્કાર દીપક દીપિકા અને ફૂલછાબમાં પણ એમના પ્રસ્તુત લેખો આવેલા છે। શૈક્ષણિક સંશોધન, કારણ કે શિક્ષકનો જીવ છે, પ્રોફેસરનો જીવ છે, તો એમણે પોતાએ 40 જેટલા સંશોધનો કરેલા છે। આ ઉપરાંત ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે 350 થી વધારે સંશોધનમાં તેઓએ માર્ગદર્શક તરીકેની ભૂમિકા બજાવેલી છે। નેશનલ કોન્ફરન્સમાં તેમના સંશોધન પત્રોની પણ રજૂઆત થયેલી છે। પરીક્ષા વિભાગનો જો વાત કરું તો અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રથી માંડીને તેમણે
રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત પીટીસી ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો નો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. સાહેબ ની વાત કરું તો તેઓ શિક્ષકની પસંદગીના આધારે તાલીમ વર્ગોનું આયોજન કરે છે. ગોબર ગેસ સૂર્ય કુકર એમના રસના વિષયો છે અને એમાં એ પોતે નિપુણ પણ છે અને ઘરે ઘરે લોકોને સમજાવી અને તેમનો ઉપયોગ કેવી રીતે કરાય, શું ફાયદા છે તેવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત આદર્શ ઘર તરીકે જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને એક સરસ મજાનું પારિતોષિક એમણે સરકારશ્રીના હસ્તે પ્રાપ્ત કરેલું છે. કારણ કે સ્વચ્છતાના એ ખૂબ જ આગ્રહી છે, સાથે સાથે આપણે એ પણ જોયું કે ટાઈમ મેનેજમેન્ટમાં સાહેબ ખૂબ રસ ધરાવે છે. આટલું જ નહીં, અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત જે છે એમની વેબસાઇટ ઉપર પણ અમરેલીના એક સફળ વ્યક્તિ તરીકે પ્રથમ સફળ વ્યક્તિ તરીકે એમના બે પાના વિશે ભરીને એમના લેખ છે, પણ હિન્દી અને ગુજરાતીમાં. 7 વર્ષ એમને ભારત ભ્રમણ કરવાની જે મનો ઈચ્છા છે એમાં 10 વર્ષમાં એને પૂર્ણ કરવાની છે, તો 7 વર્ષ સાહેબ પૂર્ણ કરી ચૂક્યા છે. આ ઉપરાંત વિદેશ યાત્રામાં પણ અબુધાબી, શારજાહ, દુબઈ એમણે વિદેશ યાત્રા કરેલી છે. યોગ શિક્ષણમાં કન્વીનર તરીકે અને રાજસ્થાનમાં પણ એક પ્રતિનિધિ તરીકે તેઓ ગયેલા છે. ડાયટ જૂનાગઢમાં પણ એને ખૂબ ભગીરથ કાર્ય કરેલું છે, કારણ કે એ પોતે પ્રકૃતિ પ્રેમી છે અને ખેતી સાથે જોડાયેલ હોવાના કારણે એમણે શું કર્યું છે તો કે પોતાનું જે ભવન છે એમાં જુદા જુદા કરમદીના વૃક્ષો છે, સીતાફળ છે અને બધા ફૂલ ફલાદી વૃક્ષો છે એણે બગીચો બનાવ્યો છે. આ ઉપરાંત ટપક પદ્ધતિનો ઉપયોગ અને પાણીની બચત કેવી રીતે થાય એમાં વિશેષજ્ઞ તરીકે પોતે એમાં ભૂમિકા ભજાવેલી છે. એટલું જ નહીં, પરંતુ જે તાલીમાર્થીઓ છે એનું જીવનલક્ષી શિક્ષણ, એનામાં કૌશલ્યો વિકસે, એના માટે એને રોજગારી પ્રાપ્ત થાય એવી વિશિષ્ટ તાલીમ વર્ગો પણ આપ સાહેબે ખોલેલા છે. ભવનનું રિનોવેશન, પછી સોલારનો ઉપયોગ, આ બધું માહિતગાર લોકોને પણ કરેલા છે અને ઇમ્પ્લિમેન્ટ પણ કરેલું છે. આ ઉપરાંત જળ વ્યવસ્થાપન, ગોબર ગેસ અને ગૌપાલન એમના વિશેષ કાર્યો જોવા મળે છે. હાલના વાવાઝોડાની જે આફત આવી હતી એમાં પણ સરના વિડીયો, ત્યારે તો સરને હું પણ નહોતી જાણતી પણ એમના નામથી એમના કામથી પરિચિત હતા, તો આવી પ્રશંસનીય આવા જુદા જુદા ક્ષેત્રોમાં સરે કામગીરી કરેલી છે. તો શિક્ષકનો મૂળ જે જીવ છે એવા સુપર ક્લાસ 1 ઓફિસર ડોક્ટર કે કરકર સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાના જીવનની જે સંઘર્ષ સભર પ્રેરણાત્મક ગાથા છે તે રજૂ કરશે. ડોક્ટર કરકર સાહેબ. સૌને નમસ્કાર. ઐતિહાસિક કોલેજ એવા બહાઉદ્દીન કોલેજના ક્રિએટિવ પ્રિન્સિપાલ ભરતસિંહ સાહેબ, આ રુદ્રાક્ષના મણકાને બરાબર એક પછી એક પોરવી રહ્યા છે એવા અમારા ભાવનાબેન ઠુમર, એમનો સમગ્ર સ્ટાફ, ટેકનોલોજી સાથે સંકળાયેલા વ્યક્તિઓ, સૌ સાંભળનારા વિદ્યાર્થીઓને વાલીઓ, સામાન્ય રીતે અમને અમારી વાત કરવી ગમતી હોતી નથી, પણ અહીંયા વિષય જ એવો છે કે તમે એક ગામડામાં, ગરીબ પરિવારમાં, જ્યાં તમારું આખું કુટુંબ મજૂરી કરતું હતું, તમે ખુદ પણ મજૂરી કરતા હતા, એવા કુટુંબમાં એક મકાનમાં અમે 3 ભાઈઓ, 2 બહેનો અને 2 બાપુજી આટલા એક જ મકાનમાં રહેતા હતા ઝૂંપડા જેવા, અને એમાંથી તમે અહીંયા સુધી કેમ પહોંચ્યા આની વાત તમે વિદ્યાર્થીઓને કરો, આવી સાહેબની આજ્ઞા હતી. એટલે હવે અમારે મારી વાત કરવાની છે, અઘરી તો છે પણ છતાં હું કરીશ. મિત્રો, કઠણાઈ તો હતી જ, મુશ્કેલી પણ હતી. હું તો ઘણીવાર હસતા હસતા મારા મિત્રોને કહું કે બાળપણ અમારું બહુ ભવ્ય હતું. ભવ્ય કેવી રીતે ખબર છે? પૈસા સિવાય બધું હતું, ખાલી પૈસા જ નહોતા, ટાઈમ વાઈમ ને તમે જોવાને મોજે દરિયા, કોઈ ચિંતા નહીં. અને આજની પેઢી કરતાં તો અમે હાવ જુદા હતા, કારણ કે બહાર જઈ એટલે હાંગરા ખાઈ, ઉડિયા ખાઈ, લીંબોળી ખાઈ, પેપડી ખાઈ, મધ ઉજેરી, ધરાય ને ઘેરે આવી, બોલો ધરાય ટેબા જેવા તેને ઘેરે, બીમાર તો બધી પડતા જ નહીં. એવું સરસ પાસિંગ ને એવું સરસ એન્જિન હતું ને કે વેરન્ટેજ 0, એમાં કશું કાંઈ થાય જ નહીં. અને દરેક વેકેશનમાં હું લગભગ 6ઠું ધોરણ પણ તો ત્યારથી 4-5 જણાની ટુકડી બનાવીએ અને કોકનું ઉધુલું રાખીએ, કોઈનું ખાતર ભરવા ઉધુલું રાખીએ,
કે પછી કોઈનું માંડવી કાઢવા ઉધરું રાખીએ અને એમાંથી પછી પૈસા કમાઈ લઈએ એમાંથી ભણવાનું. હું છઠ્ઠું ધોરણ ભણતો ત્યારથી ઘેરે પૈસા ન લેતો, મારા પૈસે હું ભણતો. એનો મને ફાયદો એ થયો કે જેને પૈસા કમાતા આવડે ને એને ભગવાન વાપરવાની બુદ્ધિ ફ્રીમાં આપી, મફત આપે. ખબર પડી જાય આ ક્યાં વપરાય ને ક્યાં ન વપરાય. એ તો બાપાના પૈસા ક્યાં વાપરવા એ ખબર ન પડે, આપણા પૈસાથી તો આપણને ભગવાન બરાબર નહીં આપે. બીજું, મને વાંચનનો બહુ શોખ હતો. મને ભીમનું પાત્ર બહુ ગમતું હતું. ભીમના પાત્રમાંથી એક પ્રેરણા લીધી ને એ હજી કામમાં આવે છે. અને તમે હું વાત કરું એટલે આ પ્રેરણા લેજો, તમને જામશે. તમે પણ કહેશો ના ના બરાબર છે. સાતકોઠાનું યુદ્ધ જાહેર થયું. હવે સાતકોઠાનું યુદ્ધ જાહેર થયું એ તો બે જણાને જ આવડે, પાછું કૃષ્ણને આવડે ને અર્જુનને આવડે. એ બે પાતાળમાં ગયેલા એટલા એ તો ઓલા દુશ્મનો એ આ યુદ્ધ જાહેર કર્યું હતું. તો ઓલા બધા ભેગા થયા, સાંજે મિટિંગ મળી, કરશું શું, કોઈને આવડતું તો નથી, એ તો અઘરું છે. તો એક જણો કે આપણે ઓલું તેણીઓ નહીં ભીમન્યો, એણે કંઈક આનો કોર્સ કર્યો છે. બધા બોલા અહીંયા તને સાતકોઠાનું યુદ્ધનું તે કોર્સ કરેલો? તો કે હા, પણ ફાઇનલ ટેસ્ટ બાકી છે, છ કોઠા આવડેશે, ફાઇનલ પરીક્ષા પાસ કરી નથી. તો છ કોઠા તો લડી શકે, છ કોઠા લડી શકે, એમાં આપણે ડિસ્ટિંક્શન આવેલ છે, એમાં લડી લઈએ. બધા મુંજા લઈ તો ઠીક છે, ચાલો સાતમો કોઠાનું શું કરશું? તો કાકા ભીમ ઊભા થયા, ઊભા થયા કે સાતમો કોઠો હું લડીશ. બધા ખુશ થઈ ગયા, બસ કાલનો પ્રશ્ન સોલ્વ, કાલે આવી રીતે બધાએ યુદ્ધ થશે. બધા છૂટ્યા પડ્યા ને એટલે અભિમન્યુ રસ્તામાં ઊભો રહ્યો. ઊભા રહીને કાકા ભીમને ઊભા રાખ્યા, ઊભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો. તમે જાહેરાત કરી, બધા ખુશ છે ને જતા રહ્યા, પણ એટલા માટે જતા રહ્યા, એ કોઈએ ક્યાં સાત કોઠાના યુદ્ધનો અભ્યાસક્રમ જોયો છે? એને સિલેબસમાં શું આવે છે ખબર જ નથી. પણ મને ખબર છે, એટલે હું તમને એક વાત પૂછું કે કોઈને પરબારો સાતમો કોઠો આવડે નહીં, કાં તો તમને સાતે સાત આવડે છે. અને તમને જો સાતે સાત આવડતા હોય તો તમે જ કાલ સેનાપતિ થઈ જાઓ નહીં. આ મને 14 વર્ષના છોકરાને શું કામ તમારા મોટાના ઝઘડામાં નાખો છો? અને કાં તમને એકેય નથી આવડતો? અને એકેય ન આવડતો તો હું કહી દઉં કે સાતમો કોઠા એમ નીકળાય એવું નથી, અઘરો છે. તો હું નો એક્સનલ પરીક્ષા આપીને પાસ કરી નાખું કે ભીમ કે અત્યારે આ સાતમો કોઠો રહી કેમ ગયો? તો એ મમ્મી બીએડ કરવા ગઈ છે, ધ્યાન નહીં રહ્યું, જેમ થયું એમ, પણ રહી ગયો, આપણે સાતમો કોઠો રહી ગયો છે. તમારી પોઝિશન કયો, તમને સાતે આવડે છે કે કઈ નથી આવડતા? ભીમે શું કીધું બોલે? એ કે આ ગયા, એ કઈ આવડે છે, હું વાત કરો છો, એક કઈ કોઠો આપણે એનો કોઈ કોર્સ જોયો નથી. સાંભળેલું ખરું સાત કોઠાનું યુદ્ધ હોય ને સાણસા વ્યૂ હોય ને આવું સાંભળેલું, પણ આપણે કોઈ દી એનો અનુભવ છે નહીં, શીખ્યા નથી. તો તમે શું કરશો યુદ્ધમાં? કાલ આવશે જ એ પરિસ્થિતિ, મને તો આવડતો નથી, તમે શું કરશો? અને જે ભીમે જવાબ દીધો ને મિત્રો, એ તમારા બધાને જવાબ હોવો જોઈએ. એમાંથી હું શીખો. ભીમે શું કહે ખબર છે? અભિમન્યુ કે ભત્રીજા, એમાં એવું છે, ગમે એવી અઘરી સમસ્યા હોય, ગમે એવો અઘરો કોઠો હોય, ગદા લઈને મંડાય પડો ને મંડો ને દેવા, એટલે એક બે કોઠા તો એમને તૂટી જાય, ઝાઝા હોય તો હલવાઈ. સમજાણું? આપણા સૌરાષ્ટ્રવાળા એ રાજકોટમાંય ચાલ્યા, અમદાવાદમાંય ચાલ્યા, સુરતમાંય ચાલ્યા અને અમેરિકામાંય ચાલ્યા. એ કાંઈ એજ્યુકેટેડ ને ઓલા તાલીમ બધને એવા નહોતા, એને ગદા ઉઠાવવાની તેવડ હતી. કાંઈક થાય એટલે ધોકો લે ને તો મોટાભાગના પ્રશ્નો સોલ્વ થઈ જાય. એટલે શરીર મજબૂત હોવું જોઈએ એવું મને નાનપણથી સમજાઈ ગયું. હું 300-400-500 સુધી ઉઠપેટ કરતો, RSSમાં જઈને લાઠી દાવ શીખ્યા. અને સામા અમારે તો એના જે વર્ગોમાં જઈએ એ સામે 15-20 જણા હોય, અને એની સામે લડવાનું આપણે વચ્ચે એકલા હોય, પછી બધાના દંડ ગેરુથી રંગેલા હોય, એટલે આપણને વાગ્યું હોય ને આપણે ખોટું બોલ નથી વાગ્યું, ત્યાં ગેર ઓડી ગયો હોય એટલે આપણને ખબર પડે, એમાંથી આર પાર નીકળી જાય. એટલે ત્રેવડ ત્રીજો ભાઈ, સાંભળજો, જેમ બચત બીજો ભાઈ એમ ત્રેવડ ત્રીજો ભાઈ. એટલે પહેલાં શરીરથી મજબૂત હોવું જોઈએ. એટલે પહેલાં મેં બરાબરનું શરીર કહીશું, રોજે શાખામાં જઈએ, ઉઠભેટ કરીએ, કસરત કરીએ, દોડવા જઈએ, બહુ જ મજા આવતી. એક એક બે પ્રસંગ તો મને યાદ છે કે ભાઈને ગાડાનું વ્હીલ ચડાવું, પહેલાં તો જૂનવાણી ગાડું ને, તો એટલે 4-5 જણાની બોલાવા ગયા, એટલે હું એકલો હતો. મેં કીધું હાલની હું અખતરો કરું, લઈએ ને આમ ઊભું રાખ્યું હતું, તે મેં એક હાથે ગાડું ઊંચું કરીને બીજા હાથે વ્હીલ ચડાવી દીધું.
ભલે આવીને આવ્યા ગયા હતા, એકલા કરાવી દીધું તે આવી તેવડ હતી. ખાંડની ગુળ પાંચ મણની હોય હું એકલો લઈને પટાળામાં નાખી દેતો. આવી તેવડ તમારામાં પણ હોવી જોઈએ. જ્યાં સુધી શરીર મજબૂત ન હોય ત્યાં સુધી બીજા કોઈ પ્રશ્નોનો સામનો કરવાની તેવડ આવતી નથી. એટલે આ એક મને નાનપણથી શીખવા મળ્યું. બીજું કે હું કોલેજ કરવા જતો હતો તો મારે બસ 2.5 કલાક જેવું થયું. મારું ગામ મોટા માંડવડા બગસરાની બાજુમાં અમરેલી જિલ્લો, અને આવતા 2-2.5 કલાક થાય. એ વખતમાં તમને ખબર છે બસ કેમ હાલે, તો ગામડા ભંડારિયા લેવા જાય, જાળિયા લેવા જાય, બાબાપુર લેવા જાય, માંડ માંડ પહોંચો. હવે બીજા માટે એ સમસ્યા હતી, મારે માટે એ તક હતી. જવાના 2.5 કલાક અને આવવાના 2.5 કલાક, 5 કલાક રોજ મળે. તો સરાસરી લગભગ 1 લેખે મેં પુસ્તક મારા કોલેજ કાળમાં વાંચ્યું, અને ક્યારેક 2 વાંચ્યા છે. મોડું થયું હોય તો એકાદું 2 દિવસે વંચાણું છે, પણ કોલેજ મેં પૂરી કરી ત્યાં સુધીમાં લગભગ 1000 પુસ્તક નાના મોટા વાંચેલા. એ મને જીપીએસસીમાં બધું કામમાં આવ્યું, ને એટલા રસથી વાંચો. જો તમે જુઓ બસમાં બેઠા હોય તો મગજ તો ચાલવાનું છે ને, કાં બધું જોયા કરશે, કાં બધું વિચાર્યા કરશે, કાં ચર્ચા કરશે. એટલે બીજા લોકો જ્યારે આવામાં સમય કાઢતા હતા ત્યારે હું વાંચતો હતો, અને વાંચવાની બહુ મજા આવતી હતી. અને પછી તો તમને ખબર છે ને, ઘણા મને પૂછે સાહેબ શું વચાય, એટલે હું એમ કે વાંચવા મળ્યું એટલે વિવેક એને મેળે આવી જશે. શું વાંચવું અને શું ન વાંચવું એ તમને જ ખબર પડી જશે કે આ વંચાય ને આ ન વંચાય. એટલે મારી પ્રગતિ માટે એક વાંચન છે ને એ મને બહુ જ કામ આવ્યું છે. આજે પણ રોજે હું 1-2 કલાક તો અવશ્ય વાંચું છું. ક્યારેક હું પુસ્તકોની વાત કરવાનો હોય ત્યારે હું 200-500 પુસ્તક વિશે સરળતાથી અભિપ્રાય આપી શકું. નામ જોખ એવું મને મજા આવે. ઘણા બધા પુસ્તક તો અનેક વાર વાંચેલા, મળેલા જેવું છે તો મેં 7 વાર વાંચેલું. આટલું બધું મને એ પુસ્તક છે ગમ્યું. હજુ પણ એના સંવાદો બોલવાની છે એ મજા આવે. બીજું મિત્રો, મેં થોડો અભ્યાસ કર્યો ને એટલે મને ખ્યાલમાં આવ્યો કોણ પ્રગતિ કરી શકે. એટલે મને એક મુદ્દો ધ્યાનમાં આવ્યો કે જે લોકો વહેલા ઉઠે છે એ પ્રગતિ કરે છે. વહેલા ઉઠે, આજે પણ લગભગ હું 4-5 વાગ્યા ને બધું ઉઠી જાઉં છું, ક્યારેક 3 વાગ્યે ઉઠું. હવે તમે કલ્પના કરો, જે 3 વાગ્યે જો ઉઠ્યા હોય અને પછી 8 વાગ્યા સુધીનો સમય છે, એ જે 5 કલાકનો સમય છે, એ સામાન્ય માણસ આખો દીમાં કામ કરે ને એથી વધારે આપણે કામ કરી શકીએ. શું કામ? કોઈનો ફોન ન આવે, કોઈ મળવા ન આવે, મગજ બરાબરનો ફ્રેશ હોય, જેટલું વાંચો એટલું યાદ રહે, તો આ સમય શ્રેષ્ઠ છે. અને એ કરો એટલે તમે યોગી જેવા થઈ જાઓ, તમે સંત જેવા થઈ જાઓ. આપણે નરસિંહ મહેતાએ કીધું છે ને કે પહેલા પોરે સૌ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે ને ચોથા પોરે જોગી. જો સાંજે 6-9 બધા જાગે, 9-12માં ભોગી, આ બધા ભેળપુરી ખાવાના, મોજ મજા કરવાવાળા 9-12, ચોરી 12-3 હે ને, ત્રીજા પોરે તસ્કર જાગે અને ચોથા પોરે જોગી. સવારના 3-6માં ઉઠે ને તો આપણું જોગી જેવું જીવન છે એ થઈ જાય. ઘણાએ રાતના 3 જોયા હોય પણ સવારના 3 ન જોયા હોય. સમજી દાંડિયા રાખલા કેટલા વાગ્યા લીધા? રાતના 3 વાગ્યા સુધી લીધા. પણ સવારમાં પ્રવાસમાં જવું શું કે કરો, સવારમાં 3 વાગ્યા પ્રવાસ વાગ્યા. સમય બી એક છે, આપણે ફરી જાય છે, આપણે ફરી જાય છે. એટલે જેમણે પણ પ્રગતિ કરવી હોય એને મને જે આ ફાયદો થયો છે હું તમને કહું છું. વહેલા ઉઠો. બીજું ખરાબ એ બધી રાતના 9-12માં થતી હોય અને તમે વહેલા ઉઠો ને એટલે મોટો ફાયદો કયો થાય ખબર છે? આ ખરાબીના સમયમાં તમે સૂઈ જાઓ, કેવું ન પડે, ખાય ને આડા પડો ને એવી મીઠી નીંદર આવી જાય, અને સારામાં સારી ઊંઘ 9-12ની હોય છે. તમે જોઈએ ક્યારેક 12 વાગ્યા પછી તમે સુવો ને તો સૂતા હોય તો તમને જાગતા હોય એવું લાગ્યા કરે, એ ગાળામાં ઊંઘ થાય જ નહીં. એટલે વહેલા ઉઠવાનું પછી એને મેળા થઈ જાય ને પછી આ કાંઈ ગમે નહીં. નકામી સિરિયલોના અંતે તમે જોઈએ ને એ બધી 9-12માં જ આવતી હોય છે. એટલે આપણે ખુદ વહેલા ઉઠીએ તો આપણને ઘણા બધા ફાયદા થતા હોય છે. બીજા કામ કરે એથી થોડુંક વધારે કામ છે એ આપણે કરી શકતા હોઈએ છીએ. મને આનો મોટો ફાયદો છે. ક્યાંક ટાઈમે જવાનું હોય તો હું બધા કરતાં વહેલો હોય, કામ કરવાનું હોય તો એ સૌથી વહેલો હોય. હું પ્રાથમિક શાળામાં ભણતો તોય ચાવી હું વહેલો લઈને પહોંચી જતો, અને તારા બંધ કરીને જતો હતો. શિક્ષકોને વાલો હતો કે 10-10 મિનિટનો જ હું ફેર પડે. એટલે ત્રીજું મને બાબત મારે તમને જે કહેવાની છે એ છે, બધા કરતાં થોડુંક વધારે કરો. સમજો ને, થોડુંક વધારે કરો. જો બધા આવતા એમ કરતાં 10 મિનિટ વહેલા આવી જાવ તમને બધી ખબર પડી જાય, બેઠક વ્યવસ્થા સારી મળી જાય. ભોજનમાં તમે 10 મિનિટ વહેલા આવી જાવ તમને 1 કલાક બચી જાય. કોઈ દીકરો ખતરો કરજો, લાઈન બાઈનમાં ઉભો રહેવાની, છેલ્લે ભજીયા ટાઢા ખાવાય એમ કરતાં પહેલાં કરી જાવ, મજા આવી જાય એમાં તમને. એટલે બીજા કરતાં થોડુંક વધારે એ જીવનની સફળતાનું મોટું સૂત્ર છે. મિત્રો યાદ રાખજો, તમે બેનોને પૂછજો
તમને દૂધવાળો કયો ગમે, એ એક લીટરની ટબુડી ઠલવી દે પછી થોડુંક માથે નાખે, એટલું જ હોય, પણ એ ગમે. શાકભાજીવાળો કયો ગમે, ભાવ નહીં જોવે, બધું શાક લઈને તમે આમ લેતા હોય ને ત્યાં થોડી કોથમી આપીએ, ઉછો લીમડો આપીએ ફ્રીમાં, એ ગમે. બધાએ કરતાં થોડુંક વધારે કરીએ ને. આ કિરણ બેદીને શું કામ યાદ કરી, તો જેલર હતા. જેલરને શું કરવાનું હોય, ત્યાં એવા હારા માણસો આવ્યા ધોકાવાના હોય, એને બદલે એમને પછી તમે જુઓ તો એમને સીધા કર્યા, સમજાવ્યા, યોગ કરાવ્યા, સુધાર્યા. એટલે કિરણ બેદીને યાદ કરી છે. સુખદેવસિંહ ઝાલાને આપણે કેમ યાદ કરીએ છીએ, રાતના સૂતાને. કોઈ ખેડૂત વાડીએથી કંઈ વસ્તુ લાવતા હોય ને તો કે કેમ ભાઈ સાથે એની બધું લાવ્યા છો, તારે કાલ જરૂર નથી, કે છે પણ ચોરાઈ જાય, કે ચોરાઈ જાય તો સુખદેવસિંહ ઝાલા આપશે. સમજો એના વિસ્તારમાં વાડીમાં ચોરી ન થાય, કારણ કે એ ગાડીમાં સૂતા, કેદી ક્યાં નીકળે એનું નક્કી નહીં. તો જેણે પોતાની ડ્યુટી ઉપરાંત થોડું કંઈ વધારે કર્યું એને સમાજ યાદ કરે છે. તમે પણ ગામમાં પંચાયતમાં મદદરૂપ થાવ, આજુબાજુના પાડોશમાં તમે અપડાઉન કરતા હોય, આજુબાજુમાં કોઈ દવા મગાવે, કાંઈ વસ્તુ મગાવે, બે મિનિટ ઉભારીને લેતા હોય, શું ફેર પડે, પણ ઓલા તમને યાદ કરે. એટલે જીવનમાં બીજા કરતાં થોડુંક વધારે કરો, એ સૂત્ર મને છે એ બરાબર છે, એ કામમાં આવ્યું છે. સામાન્ય રીતે છે ને સમસ્યા છે ને, સમસ્યા એ વિકાસનું પ્રવેશ દ્વાર છે. સાંભળજો, વિકાસનું પ્રવેશ દ્વાર છે. જે લોકોએ અગવડતામાં પ્રગતિ કરી છે ને એટલી સગવડતામાં નથી થતી. સમજો, રામ પાસે જેટલી સગવડતા હતી ને એટલી કૃષ્ણ પણ અગવડતા હતી. કૃષ્ણ માટે તો મારવાવાળા હતા ને બિચારા દોર ચારવા જાય, નદીમાં નાઈ ઝાડવે ચડે, ઓળકામડું રમે, એ જ મુખ્ય હતું. અને આને તો બંગલામાં રહીને મોજ દવા બધા તમારે નોકર ચાકર હાજર. તો બાળપણમાં પ્રગતિ કોની વધારે થઈ, કૃષ્ણની, રામની નહીં. રામે બાળપણમાં એકે પરાક્રમ કર્યું હોય બતાવો, બતાવો એ કાગડા વાને દોડ્યા હતા, એ સિવાયનું એકેય પરાક્રમ હોય બતાવો. કૃષ્ણના ગણો, કાલે નાગને નાખ્યો, ધનકાસુરને માર્યો, બકાસુરને માર્યો, માસી પૂતનાને મારી, કંસને માર્યો ને પછી ભણવા ગયા. એટલે અગવડતામાં જો તમે એને તપ તરીકે લ્યો, સાંભળજો, અગવડતામાં તપ તરીકે લ્યો, કારણ કે એમાં જ તમારું મગજ વાપરવાનું છે ને. રામનો કેમ બાળપણમાં વિકાસ થયો, એને ક્યાં મગજ વાપરવાનું હતું, માગે હાજર, બોલે તો હાજર થઈ જાય. આને બધું શોધવાનું હતું કે હવે શું કરશું. વાડી આપણે એક પાન હોય અને લાઈન ખોલતા હોય, હામ ફરી ન જાય લાઈન, એના માટે શું કરવું, ચાર પાંચ જણા જાળ રાખે, પછી શું કરે, નાળાની આટી મારે, એમાં આમ ભરાવીને જે કરે ને એ પહેલાં પહેલાં કરતાં એ મજબૂત થાય. એ શેમાંથી જન્મું, બીજું પાનું નહોતું એટલે, સમજાય છે, એમાંથી જન્મું. હવે આપણે કાંઈ કોઈ પ્લમ્બરને બોલાવી, ક્યાંથી મગજનો વિકાસ થાય, ભલે બગડે, કામ છે એ જાતે કરવું જોઈએ તો આ બધું છે એ થાય. એટલે મારું આ સૂત્ર પણ મને છે એ કામમાં આવ્યું છે. બીજું, થોડીક ગાયત્રી પરિવારમાં જતો હતો, RSSમાં કામ કરતો હતો, સ્વાધ્યાય પરિવારમાં પણ જતો હતો. મારી બધાને ભલામણ છે કે આવું રાષ્ટ્રનું કામ કરનારા, ધર્મનું કામ કરનારી સંસ્થાઓ સાથે સંકળાવું જોઈએ, તો આપણને ઘણી બધી આપણી વિચાર શક્તિ, કારણ કે એ વખતે છે ને આપણી વૃત્તિઓ આપણી ઉપર સવાર ન થઈ જાય ને, એ ખાસ ધ્યાન રાખવું પડે. કારણ કે આ ગાળો એવો છે, વૃત્તિઓ આપણી ઉપર શાસન કરે એ સ્વાભાવિક છે, તમે એની માથે શાસન કરો એ નવાય છે. હા બોલજો, તો તમે નીકળી જાઓ. આ એક્સિડન્ટનો ગાળો છે, આ ગાળો જો પસાર કરવો હોય તો તમે તમારું મગજ નવરું નહીં હોવું જોઈએ, અને આવી સારી સારી સંસ્થા સાથે સંકળાયેલા હોવા જોઈએ. અને એની સાથે આ પુસ્તકો વાંચીને એનું સાંભળી એક મુદ્દો સમજાઈ ગયો, આ તમે યાદ રાખજો, મને મુદ્દો સમજાઈ ગયો. શું, માણસ પહેલાં 25 વર્ષ જેવું જીવન જીવે ને એવા બાકીના 75 વર્ષ જાય, સમજાય છે ને. પહેલા 25 વર્ષમાં બરાબર મહેનત કરી લ્યો, કોઈ સુખની ચિંતા નહીં, રાત ને દી મહેનત કરી લ્યો, અને સારી એવી પોસ્ટ ઉપર, પેલા સુમેરા સાહેબે જે વાત કરી હતી એ પ્રમાણે સારી પોસ્ટ ઉપર બેસી જાઓ, પછી 75 વર્ષ જલસા કરો, નોકરી કરો, નિવૃત્ત થાવ, પેન્શન આવે, ઉપડ્યા ઉપડો નહીં. અને પહેલા 25 વર્ષમાં જેને જલસા કર્યા, વાંચ્યું નહીં, રખડ્યા, શિક્ષકનું માન્યું નહીં, ઘરનું માન્યું નહીં, જીવું થોડું કરવા જલસા, આવા સિદ્ધાંતો ઉપર જે લોકોએ પહેલા 25 વર્ષ કાઢ્યા એ બાકીના 75 વર્ષ મજૂરી કરે. આ સાવ સાદો સિદ્ધાંત છે મિત્રો. એટલે વિદ્યાર્થીનામ કુતઃ સુખમ, તમારે સુખની વાત જ ન હોય, અને જેને દુનિયા દુઃખ ગણતા હોય ને એ તમને સુખ હોય. હાથ નદી મહેનત કરે, સવારમાં વહેલા અમે પેલા ખાતર ભરવા જઈએ, અને એ દી ઉગેતા સુધીમાં અમે બધાની ભાગમાં 25-25 રૂપિયા આવે એટલું કામ કરીએ, ને એ જે આનંદ આવે
એની તો શું કલ્પના કરી. એટલે જાતે કરો, વધારે કરો, બીજા કરતાં આગળ વધો, અને મુશ્કેલી છે એને તક ગણો, મુશ્કેલી છે એને તક ગણો, તો આ બધું છે એ થાય. પછી મિત્ર બીજું, બાળપણના જે મિત્ર છે ને એ શિવાજી મહારાજને બહુ કામ આવેલા અને બીજા ઘણાને કામમાં આવેલા. મારો જે અનુભવ છે એ તમારે એની અરે ચોંટ્યું રહેવાની જરૂર નથી, મદદરૂપ થાવ, પણ તમારી પોતાની લાઈન અલગ હોવી જોઈએ. મારી પાસે, હું જીપીએસસી પાસ થયો ગુજરાતમાં બીજા ક્રમે, હમણાં ભાવનાબેને વાત કરી તેમ પીએચડી થઈ ગયો હતો, બધી ડિગ્રી મેળવી લીધી, પછી કરવું શું, નવરો પડ્યો. એટલે મેં નક્કી કર્યું મારે 10 જણાને જીપીએસસી પાસ કરાવવું, તો અત્યાર સુધીમાં 6 જણાને મેં જીપીએસસી પાસ કરાવ્યું છે, અને હવે 18 જણા મારી પાસે ગાઈડન્સમાં છે, અને લગભગ હું નિવૃત્ત થઈ ત્યાં સુધીમાં હું 10નો ટાર્ગેટ પૂરો કરીશ. તમને પણ ચેલેન્જ છે, તમારે કોઈને જીપીએસસી પાસ કરવું હોય તો મારો સંપર્ક છે, એ તમે કરજો, હું તમને મદદ કરીશ. હું કેવો વિદ્યાર્થી લઉં, હરિદ્વાર એની મેળે આવે તો ત્યાંથી હું ગંગોત્રી લઈ જાઉં, જૂનાગઢથી ગંગોત્રી ન લઈ જાઉં. એવો છોકરો જોઈએ, એટલે મતલબ કે એની ઈચ્છા સાથે મહેનત કરવાની વૃત્તિ બધું જોઈ. એટલે હું, મારી પાસે ગાઈડન્સમાં આવે ને એટલે હું એને પહેલો સિદ્ધાંત સમજાવું, એ પણ નવાઈ પામ્યો, પહેલો સિદ્ધાંત હું સમજાવું. જીપીએસસી કે યુપીએસસી પાસ થવા માટે હોશિયાર હોવું જરૂરી નથી. ફરીવાર વાક્ય સાંભળો, જીપીએસસી યુપીએસસી પાસ થવા માટે હોશિયાર હોવું જરૂરી નથી, મહેનતું હોવું જરૂરી છે. જેનામાં 18 કલાક મહેનત કરવાની તેવર હોય એને માટે આ પોસ્ટ છે. તમને વિચાર કરો, એમેઝોન નદી ક્યાંથી નીકળી, ક્યાં ગઈ, એ તમારે જાણીને શું કામ છે? તમે જિંદગીમાં કામમાં આવવાનું છે, તમે ત્યાં જવાનો છે, તમારું ત્યાં ખેતર છે, તો આવા પ્રશ્નો શું કામ પૂછે છે? એટલા માટે કે આ બધું પાકું કરવા માટે તમારે 18 કલાક મહેનત કરવી પડે, અને 2-4 વર્ષ 18 કલાક મહેનત કરો ને તો મહેનત કરવાનો તમારો સ્વભાવ ક્રિએટ થઈ જાય, અને પછી તમે ગાદીપતિ થાવ ને, તમે કલેક્ટર થાવ કે સુમેરા સાહેબની જેમ ગાદીએ બેસો, તો પછી 18 કલાક મહેનત કરવાનો તમારો સ્વભાવ થઈ ગયો હોય. આળસુન પીર હોય કલેક્ટર થયો, છું દેશા થાય વિસ્તારની, આ પરીક્ષા છે. એટલે હોશિયાર હોવું જરૂરી નથી. અહીં કમલેશભાઈ પટેલ મારા ખાસ મિત્ર, અહીંયા શિક્ષણાધિકારી હતા, એ 12મા 3 વર્ષના પાસ થયેલા છે. બોલો, સુમેરા સાહેબ એમનો વાત કરી, એ તો એસએસસીને રિઝલ્ટ લેવાનો જ જતા, એને કારણ કે આપણને ખબર જ હોય, આપણને ખબર જ હોય. એક છોકરાને તો એના પિતાએ 2-4 લાખ મારી દીધા, પાડો છે એને છોડાવ્યા, કે તમે શું કામ મારો છો તમારા છોકરાને, તો કે કાલે પરિણામ છે. એ બોલો, તો કાલે પરિણામ છે તો આ શું કામ મારો છો, મારે 12 ગામ જવું છે. કેટલો વિશ્વાસ છે સુમેરા સાહેબને, એટલો વિશ્વાસ આપણે કોઈથી પાસ થાય નહીં. હવે આવો વિદ્યાર્થી છે એ કલેક્ટર દરવાજા સુધી પહોંચે, ક્યારે પહોંચે, એના જીવનનો ગેર બદલે ત્યારે. ગેર બદલે એટલે 18 કલાક મહેનત કરવાની તમારામાં તેવડ આવે ત્યારે આ તમારા જીવનમાં આ બધું શક્ય બને. ત્યાં સુધી આ તમારા જીવનમાં શક્ય નથી, જ્યાં સુધી તમે મહેનત કરો છો 18 કલાક મહેનત કરો. અરે કુદરતે જગ્યા દેવી જ પડે, કુદરતે જગ્યા દેવી જ પડે. મિત્રો, તમે બહુ જ ભાગ્યશાળી છો. કેવી રીતે ખબર છે? તમે કેવા યુગમાં જન્મા છો ખબર છે? કે જ્યાં બહુ ભ્રષ્ટાચારના પ્રશ્નો નથી, ભલે દુનિયા ગમે તેની વાત કરે. હું જ્યારે બીએડ થયો ત્યારે 1991 ક્લાસે, 30 વર્ષ પહેલાંની વાત કરું છું, માધ્યમિક શાળામાં શિક્ષક થવાના ભાવ 5 લાખ રૂપિયા હતા, રીતસરની હરાજી થતી. 5 લાખ એટલે તેદી 20,000માં 1 વીઘો જમીન આવતી હતી, એટલે અત્યારના 25 વીઘા જમીન થી, એટલે 25 વીઘા જમીન એટલે તમે ગણો તમે 2.2 કરોડ રૂપિયા થયા. એટલો ભાવ હતો. એટલે અમારે જેવા ભણતા તો અમારા વડીલો એમ કહેતા કે આપણને કોઈ નોકરી ન મળે, તમે ભણોમાં આવી પોઝિશન હતી. એને બદલે હું છેલ્લા અહીંયા 9 વર્ષથી જૂનાગઢમાં નોકરી કરું છું. અમારે અહીંયા જે નોકરિયાત હોય ને એમાં 3ની કમિટી હોય સહી કરવા માટે, એમાં હું પણ હોઉં. છેલ્લા 9 વર્ષમાં અમે લગભગ 500-700 જણાની નોકરી આપેલી છે સરકારે, એમાં મારી સહી થઈ છે. અને હું બેઠો બેઠો જોતો કે ગરીબ માનાના દીકરો કે દીકરી સાવ પછાતો હોય, સાવ પછાતો વિસ્તારમાં રહેતા હોય, અને બા બાપુજી બિચારા લઘર વઘર હોય, અને એને મહેનત કરીને ટેટ કાટમાં એવા માર્ક લાવ્યા હોય, એવું એનું મેરિટ હોય, અહીંથી પહેલી હોય, વટથી પહેલી ઊભી થાય, અને ગામ માગવાનું હોય તો જૂનાગઢ અથવા જૂનાગઢની નજીકનું ગામ વટથી માગે, અને અમે એને સહી કરી દઈએ, અને એ છોકરી છે એ ત્યાં નોકરીએ હાજર થઈ જાય. અને કેટલાક ધારાસભ્યના હોય કે મોટા અધિકારીના હોય કે એવા પૈસાદારના છોકરા હોય, એ બહાર બેઠા હોય, 2 જણા જો ખડે તો અમારો વારો આવે. આ પોઝિશન છે. તમારામાં જો કેવળ હોય તો રાતને દી મહેનત કરી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી, અને એક વખત કેરિયર બનાવી લો,
તમારે લાગવાની જરૂર નથી, પૈસાની જરૂર નથી. પહેલાં તો એમ બોલાતું શું ખબર છે, માણસ પૈસે ટકે સુખી હોવો જોઈએ. પૈસે ટકે એટલે પૈસાએ જોઈને ટકાય જોઈ, એને પૈસે ટકે સુખી કહેવાય. ખાલી પૈસા હોય તો નોકરી ન મળે, ખાલી ટકા હોય તો એ ન નોકરી મળે. અત્યારે મિત્રો પૈસે ટકે નહીં, ખાલી ટકે સુખી હોય ને તમે, ખાલી ટકે તોય તમે નોકરી મેળવી શકો. આટલા સરસ મજાના યુગમાં તમારો જન્મ થયો છે, હવે તો તમે લડી ન લ્યો, એને લડી ન લ્યો તો જ પ્રશ્ન છે. બીજું મેં એક જોયું કે કામ બધા કરતા જ હોય છે, બધા જન્મે છે અને પછી ગુજરી જાય. પછી ગણાય પૂછું તો દાદાનું નામ શું, તો ત્યાં સુધી આવડે એના દાદા, હવે એના એના છોકરાઓના છોકરા હોય એને જો એ દાદાને યાદ ન કરતા હોય તો મને તમને કોણ યાદ કરવાના હતા? તો બધાને ગાંધીજીનો બધા યાદ કરશે, વિવેકાનંદજીને બધા યાદ કરશે. એમ કે તો કે તમે છે ને જીવનમાં બે ત્રણ સિદ્ધાંતો પકડો, અને મેં એ પકડ્યા. શું ખબર છે, જે કામ કરો તે શ્રેષ્ઠ રીતે કરો, શ્રેષ્ઠ રીતે કરો, ચેલેન્જથી કરો. જે કુદરત દેશે, કુદરત શક્તિ દેશે. આઈન્સ્ટાઈને પહેલો વહેલો જ્યારે સાપેક્ષવાદને ઝુકર્યો ત્યારે આખા દુનિયામાં બે કે ત્રણ જણા છે એવા હતા જે સમજી શક્યા હતા. આઈન્સ્ટાઈન મૂંઝાઈ ગયો કે આ કોઈ સમસ્યા નહીં તો કરીશું, એટલે એને એક ટ્રેનમાં આમ જતી હોય ને પછી આ જગ્યાએ બંદૂકનો અવાજ કરવામાં આવે તો આ જગ્યાએ બે અવાજ સંભળાય, એમ કરીને સાપેક્ષવાદની એ પ્રેક્ટિકલ થિયરી રજૂ કરી. તો આખા વિશ્વમાં સાત જણા એવા નીકળ્યા કે જે સાપેક્ષવાદ સમજી શક્યા. હવે એટલો ઊંચો સાપેક્ષવાદ જેને રજૂ કર્યો હતો એને આખી જિંદગીમાં 7% મગજ વાપર્યું હતું. તો આપણે બધું કેટલા વાપરતા હશે? આ છે શક્તિ. ભગવાને તો જબરજસ્ત શક્તિ આપી છે, બધાને શક્તિ આપી છે. મિત્રો એટલું યાદ રાખો, ભગવાન કદી નકામી આઈટમ બનાવતો નથી. આવું સરસ ફૂલ બનાવે, એક પથ્થર તોડો તો આવું સરસ ડિઝાઇન નીકળે, એક પાન તોડો તો ઝીણી 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 કેવું કોતરકામ કરેલું હોય. તો ભગવાન નકામી આઈટમ બનાવે? એટલે તમને હું મારી દીકરીનો વિડીયો છે યુટ્યુબ ઉપર, ઘણા મારા વિડીયો છે એમાં મારી એક દીકરીનો વિડીયો જોવાને બધાને ભલામણ કરું છું કે જે 10મામાં પાસ થાય એમ નહોતી, રડવા માંડી હતી કે પપ્પા હું પાસ નહીં થાવ. ઈ કોલેજ કાળમાં 3 વર્ષમાં કોલેજ ફર્સ્ટ આવી, બીએડમાં એને 92% આવ્યા, અને અંગ્રેજીમાં એણે MA કર્યું, અને MAમાં તો B+ આવે તો એ આપણે ખુશ થઈ જાય એમ બોલે એને 76% આવ્યા. એટલે ભગવાન કદી નકામી આઈટમ બનાવતો નથી. આપણામાં તેવડ છે જ, જે ના આવડે એ શીખી લ્યો અને શ્રેષ્ઠ રીતે કરો. બસ શ્રેષ્ઠ રીતે કરો, ડાયવર્ઝન થિંકિંગ કરો, બીજા કરતાં અલગ કરો, બીજા કરતાં નવું કરો અને બીજા કરતાં શ્રેષ્ઠ કરો. આ 3 સિદ્ધાંતો જો તમે પકડો તો સ્વાભાવિક રીતે સામાન્યમાંથી તમારી અલગ 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 તમે આખા પડવા જ બનશો. પણ શ્રેષ્ઠ, હું મને યાદ છે બરાબર કે હું 8મા ધોરણમાં મેં મારું રિઝલ્ટ આવ્યું, દર વખતે હું ક્લાસમાં પહેલા નંબર જ પાસ થતો, પણ એમાં મારે ચિત્રમાં ઓછાયો. પછી ચિત્રમાં હું એવો પાછળ પડી ગયો, એવો પાછળ પડી ગયો કે પછી જે રંગપુરની સ્પર્ધા થઈ ત્યારે હું ગુજરાતમાં 3 ક્રમે આવેલો. અને એ એ થઈ શકે, નહીંતર ચિત્ર હું જો એમ માનલો મને ચિત્ર ના આવડે તો મને ચિત્ર ના આવડે ત્યારે પણ હું સારા ચિત્ર છે એ દોરી શકું છું. તમે એક વખત ચેલેન્જ તરીકે લેશો ને, કુદરત તો બહુ મહેરબાન છે, કુદરત તો મહેરબાન છે. ચેલેન્જ તરીકે એટલા માટે તમે લ્યો, કુદરત તમારી યોગ્યતા ચકાસે છે. કલા અને દવ અને શક્તિ દવ, પણ આ યોગ્ય છે કે કેમ? એટલા માટે થઈને દરેક કામ શ્રેષ્ઠ રીતે કરો, નવીન રીતે કરો, ડાયવર્ઝન થિંકિંગ કરો તો બધું થઈ જાય. અને ખાસ પ્રશ્નો આવે ને, પ્રશ્નો ખુશ થાવ, ખુશ થાવ, ક્યાંય પહોંચાડી દેશે પ્રશ્ન તમને, ક્યાંય પહોંચાડી દેશે. હું મારો એક દાખલો દઉં, તો બહુ અઘરો દાખલો છે પણ તમને દઈ દઉં કે હું FI દાખલ થયો ને અમરેલી કોલેજની અંદર, તો રોહિત સાહેબ અમારા પ્રોફેસર, અને મેં NCC રાખેલું, અને દર શનિવારે સવારે 8 વાગે NCC શરૂ થાય. હવે મારા ગામમાંથી એકેય બસ એવી ન મળે કે હું 8 વાગે અમરેલી કોલેજમાં પહોંચી જાઉં. 26 કિલોમીટર ગામ થાય ને આવા ગામ લેતી લેતી પાછી જાય એ વખતની બસો. તો મારે શુક્રવારે રાત રોકાવું પડે. હવે ક્યાં રાત રોકાવું? મેં તમને કીધું પૈસા સિવાય બધું હતું, તો ક્યાં રાત રોકાવું? ત્યારે હું 50 પૈસાના ખમણ લઈને ખાય અને એસટી બસ સ્ટેન્ડમાં હોઈ જાય. એવી નિરાશ, ક્યાંક તો આમ મજા આવી જશે. શું એટલે શું? ગેરમાંથી ગાડી કાઢી નાખો તો સુઈ જાય, અને આપણી પાસે શું હોય કોઈ કાલે લઈ જાય એ તો સુઈ જાય. વાત થઈ ગઈ પૂરી. તો એક દી પોલીસે આવી અને જેટલા સૂતા હતા ને એને બધાને ધોકાવ્યા, એમાં મને 2 દંડા મારી લીધા. લોકો જાગ્યો, કેમ ભાઈ મારો છું એ કે આ બસમાં અહીંયા કે એસટી સ્ટેન્ડમાં ખૂબે છે ને બાજુની સોસાયટી ચોરી કરીને પાછા અહીં સુઈ જાય છે. અરે સાહેબ એના પડી છે, જેટલા હોય એટલાને બહાર કાઢો
નોકરતાની. મારે પ્રશ્ન એવો હતો, ક્યાં રાત્રો કહો, ક્યાં સંબંધિક જાણીતા, હવે આપણે તેથી છોકરા જેવા હોય તો આપણે કોણ એમ પાછા. એટલે પછી તો જોયું કંઈક થઈ રહેશે, વિચારતો હતો. એમાં એ બુદ્ધ ગુરુમાં એક ભાઈ મળ્યા, મારા જાણીતા સંબંધી. મને કે કનુ, તું આ શુક્રવારે નવરો છો, તારું કામ છે શું? એ કે તારા કાકીને દાખલ કર્યા છે સિવિલ હોસ્પિટલમાં, તો રાત્રે બાટલા ચડે ત્યારે જાગવાનું હોય છે, તો મારે તેથી બહારગામ જવું છે, તો તું રાત્રે આવી જાગવા. મારે શુક્રવાર તો જોતો જ તો ક્યાંક રાત્રે કરું, તો તું સિવિલમાં આવી ગયો અને સિવિલમાં બધું રોકાણ બધું કર્યું. સિવિલમાં ગયો પછી મને જ્ઞાન થયું કે અહીંયા તો રાત્રે કોણ આવે કોણ જાય કોઈ પૂછતું જ નથી. ખાટલા ઢાળેલા તૈયાર હોય છે અને પંખા હોય છે, મારી ઘરે પંખો નહોતો. પછી દર શુક્રવારે સિવિલમાં આવી જાઉં, જે પલંગ ખાલી પડી અહીંયા સુઈ જાઉં. અને પછી ડોક્ટરો અરે દોસ્તી થઈ ગયેલો, હું પાટા કાપી દઉં, બધું ગોઠવી દઉં, એનું આગા પાછું હરકું કરી દઉં, તો હું લોકપ્રિય થઈ ગયો. મારી વાત જોતા શુક્રવારે અને એવો બધો લોકપ્રિય થઈ ગયો. એમાં એક દિવસે ને હું રાતનો થાકેલો આવ્યો, થાક્યો પાક્યો હતો, સૂતો હતો, મને ઉઠાડ્યો. ઉઠાડ્યો ને આમ આંખ ખોલી તો દિશ આપી, તો એ મને ખબર પડી કે અહીં દર્દીને દિશ હોતને હવારમાં આવે બોલો. એટલે હું હવારમાં ઉઠી સિવિલમાં હોઈ જાઉં, ડીશ નાસ્તો કરી અને હું પછી કોલેજે જતો. એટલે પ્રશ્નો છે ને, એ પ્રશ્નો તમને ક્યાં લઈ જાય અને કઈ સુવિધા આપે એનું છે એ નક્કી નથી. મિત્રો, ટાઈમ બહુ ઝડપથી પસાર થાય છે, એટલે બે વાત છેલ્લે મારે કરવી છે, એ વાત તમારે બરાબર સાંભળવાની છે. એના અર્કરૂપે બે વાત છે મિત્રો. મોબાઈલ યુગ છે, મોબાઈલ મોબાઈલમાંથી થોડુંક શીખવાનું, એટલે પ્રોગ્રામ નહીં, મોબાઈલ કેમ કામ કરે છે, મોબાઈલ કેમ સફળ થયો, મોબાઈલ કેમ ઘેરે ઘેરે આવી ગયો, મોબાઈલ એકને એકની પાસે કેમ આવી ગયો, મોબાઈલની ક્યાંય તાલીમ આવી ખરી કે એને આમ કોલ કરાય ને આમ વિડીયો કરાય ને આમ તાલીમ આપી તોય બધાને કેમ આવડી ગયું, એનું એક કારણ છે. એટલે મોબાઈલમાંથી થોડુંક શીખો, મારે તમને બે ત્રણ મુદ્દા કહેવા છે. પહેલું વસ્તુ, એક મોબાઈલની એક વિશેષતા છે, શું ખબર છે? એક સમયે એક જ ટાવર પકડાય, સમજાય? જૂનાગઢમાં આવે ને એટલે જૂનાગઢનો ટાવર પકડે, જેવા તમે ખડી આપો કહો ને એટલે એ ખડિયાનો ટાવર પકડે, પણ જૂનાગઢનો મૂકી દે, જાય છે ને. તમે કોલેજે ભણવા આવો એટલે કોલેજનો જ ટાવર પકડવો જોઈએ, તમે વાંચવા બેઠા હોય એટલે વાંચવાનો જ ટાવર પકડવો જોઈએ, તમે ઘેરે બેઠા બેઠા કોલેજની વાત કરો, કોલેજમાં બેઠા બેઠા ઘરની વાત કરો, મિત્રો આરે હોય ત્યારે ત્રીજી વાત કરો, એ કરે ત્રણ ચાર સ્ટેશન વગડે એ રેડિયો કોઈ રાખે. એક સમયે એક જ ટાવર, આ મોબાઈલમાંથી પહેલું શીખો. બીજું, મોબાઈલમાં આપણે શું કરીએ નવરા હોય, નકામું કાઢવા માંડી, કાઢો કાઢો, નકર હાર્ડ ડિસ્ક જ રોકશે બધી, તમારું આટલું જીબી જ ખાલી હોય પછી ધીમો પડી જાય, પછી બધું રોકી રાખો. ચાર્લિન ચેપલિન એક વાર ચોક્સ કીધો, એક ગાંડો ટાવર ઉપર ચડી ગયો, ઉતરતો નહોતો, બીજો ગાંડો આવ્યો, આ બ્લેડ કાઢી હાડ કાપી નાખીશ તો ઉતરી ગયો, એક બધા ખખડાટ જ કાઢ્યા, પાછું શરૂ કર્યું. ચાર્લિન ચેપલિન કે એક વખત, ચાર્લિન ચેપલિન કે એક વખત ગાંડો ટાવર ઉપર ચડી ગયો, નહોતો ઉતરતો, બ્લેડ કાઢ્યો, ઉતરી ગયો, તો 50% દાંત કાઢ્યા. અરે ચાર્લિન ચેપલિન કે એક વખત કે આ ગાંડો ચડી ગયો, ત્રીજી વાર જોક્સ કીધો, કોઈ દાંત કાઢ્યા નહીં. એટલે ચાર્લિન ચેપલિને શું કીધું, બધું ત્રીજી વાર મેં જોક્સ કીધો તો તમે કોઈ દાંત કાઢ્યા નહીં, તો તમારા દુઃખના પ્રસંગો બીજી ત્રીજી વાર રજૂ કરીને કે યાદ કરીને શું કામ દુઃખી થાવ છો? એની કરતાં જેથી દુઃખનો પ્રસંગ બન્યો હોય તેથી દુઃખી થઈ જાઓ, જથ્થા બંધ, પછી હું એને યાદ કરવાનું હોય. તો કેવડી મોટી વાત છે એ જીવનમાં છે. એટલે નકામી આઈટમ મોબાઈલમાં આવી ગઈ તો આવી ગઈ, પછી તમે શું કરો છો? રાડ્યો નાખો છો, ખીજાવ છો? નહીં, કાંત નાખો, વાત થઈ ગઈ પૂરી. તમારા જીવનમાં પણ એવો સારા નરસા બનાવો બનતા હોય, કોઈ બે વેણ કે કરીને ધાર્યું ન થાય, કાઢી નાખો, કાઢી નાખો, ખોટી જગ્યા અંદર રોકે નહીં. અને ત્રીજી તો બહુ મહત્વની વાત છે, શું ખબર છે? તમારી રેમ કોઈ રોકે નહીં એનું ધ્યાન રાખો. રેમ આ બધા કોમ્પ્યુટરવાળા છે સમજી ગયા છે, રેમ એટલે હું વર્કિંગ મેમરી, અંદર તો ગમે એટલી હોય, અત્યારે તે પડદા ઉપર કામ રનિંગમાં થઈ જાય ને વર્કિંગ મેમરી કહેવાય. અત્યારે તમે મને સાંભળી રહ્યો છે ને વર્કિંગ મેમરી છે, અત્યારે તમને યાદ નહીં હોય તમારા દાદાનું નામ હું છું, હું કહું તો યાદ આવે, એને વર્કિંગ મેમરી કહેવાય. તમે ક્યાંક વક્તવ્ય આપવા ગયા હોય તો અને એમ એ સમયે કોક આવી અને જાહેરમાં તમને બે ગાયલું દઈ જાય, પછી તમારે બોલવું તમે બોલી શકો નહીં, શું કામ? તમારી વર્કિંગ મેમરી એણે રોકી દીધી. એટલે તમારી વર્કિંગ મેમરી કદી કોઈ રોકી ન જવા જોઈએ, દુનિયાને જે કરવું એ કરે, એટલા તમારા સીધા સાદા છે એ સિદ્ધાંતો હોવા જોઈએ. બીજો એક યાદ રાખો, આપણા જીવનમાં પણ બે નબળાઈ હોઈ શકે, શું કામ? આપણે નવો જન્મ લઈએ છીએ ને તે ઇન્સ્ટ્રુમેન્ટ નવું આવે છે, સિમ કાર્ડ તો જૂનું હોય અને સિમ કાર્ડ જૂનું જોડાવો એટલે એમાં ઇનબિલ્ટ મેમરી હોય તો આવે. તમારા મિત્ર કોઈક સગા સંબંધી હોય સુધરે નહીં, ઘેરે પત્ની ન સુધરે કે ઘેરે કોઈક બે જણા એવા હોય સુધરે નહીં, કંઈક તમારે ગુસ્સો ન કરાય, એ તો એનું સિમ જૂનું છે,
એના પિતા પૂર્વ જન્મના સંસ્કાર લઈને આવ્યા હોય, તમે સુધરવા માટે તેને એની વાર મહેનત કરશો તમે બગડી જાઓ, એટલે એમાં તમારે બહુ મહેનત કરવાની જરૂર છે નહીં, એમ તમે ખુદ પણ એટલે આટલું તમે છે એ સ્વીકારીને છે ચાલો. અને છેલ્લી વાત બહુ જ મહત્વની વાત, ગાંધીજીને એક વખત કસ્તુરબાઈ પૂછ્યું, બેટા મોટો માણસ એટલે શું? બહુ ભરેલો હોય તે, બહુ પૈસા હોય તે, બહુ ડિગ્રી હોય તે, બહુ સત્તા હોય તે? ના. તો ગાંધીજીને એના પુત્રીબાઈએ એને સમજાવ્યો કે મોટો માણસ એટલે તમે કેટલાને કામ આવો છો એટલા તમે મોટા, કેટલાને કામ આવો છો. વિદ્યાર્થી જીવનમાં કેટલું કામ કરો છો, પાડોશીનું કેટલું કામ કરો છો, મિત્રોનું કેટલું કામ કરો છો, આ તમારી મોટાઈ છે. તમારું જીવન અનેકના કામમાં આવે એવું બનાવો, કોઈ પાસે ઓશિયાળા ન થવું પડે એટલી યોગ્યતા પ્રાપ્ત કરો, સજ્જનતાનો ઢગલો રાખો, ક્રિએટિવ થિંકિંગ કરો, નવું વિચારો, જે કરો તે શ્રેષ્ઠ કરો, જીવવા જેવો યુગ આવ્યો છે એને માટે તમારી જાતને તૈયાર કરો. મને તક આપી ભારસિયા સાહેબ અને ખાસ તો ઠુમરબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સર, ખરેખર એવું થતું હતું કે તમે બોલ્યા કરો અને અમે સાંભળ્યા કરીએ. હાલને ફેરવું આંબા વાડીએ, હજી કોરનીતાજી યાદ, શરૂ કરેલી બાળપણની જે સફળ યાત્રા છે સર, એ તમે જીવનના જે સિદ્ધાંતો છે એને એવી રીતે રજૂ કર્યા, સિદ્ધાંતો તો ભણ્યા છીએ પણ એપ્લાય ક્યાં કરવા, બહુ સરસ વાત કરી સર. બીજી વસ્તુ એ છે કે મેનેજમેન્ટ એમબીએ કરે એ જ મેનેજમેન્ટ કરી શકે એ કદાચ શક્યતા અહીંયા ખોટી નીવડે છે. કેમ? તો કે બચત કેમ કરવી, શરીર કેમ કસાવવું, મહેનત, મદદ, શ્રેષ્ઠ કાર્ય, વર્ક ઇઝ વર્શિપ, એના ગુણો આપે આત્મસાત કરી લીધા છે. અને સૌથી બહુ સરસ આપે વાત કરેલી છે, પણ એના માટે હું ભારેશ્યા સાહેબને કહેશ એ પહેલા કે સારી સ્મૃતિનું સર એક લક્ષણ છે, સારી સ્મૃતિના ઘણા બધા લક્ષણો છે, એમાંનું એક લક્ષણ છે કે નકામી બાબતો ભૂલી જવી. અને એ આત્મસાત જો કરી લે ને તો એ માણસ જે સમય છે વર્તમાન એમાં જીવે છે, અને આપે એ કરી બતાવ્યું છે અને અમે એના પણ સાક્ષીઓ છીએ. અમે પણ એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છીએ કે બહુ સાચી વાત છે કે એની પાછળ શા માટે આપણે આપણો વર્તમાન બગાડવો જોઈએ. નવા નવો દિવસ, દરેક દિવસ એ નવો હોય છે, નવી શરૂઆત, આશાનું કિરણ લઈ અને આપણે જો ઉડાન ભરીએ તો કોઈની તાકાત નથી. આ ઉપરાંત સમયનો સરવાળો સાહેબ, બધાને 24 કલાક મળે છે પણ એ 24 કલાકનો ઉપયોગ અમારા કુલપતિ સાહેબ જે છે, માનની કુલપતિ સાહેબ ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, જ્યારે પહેલું લોકડાઉન આવ્યું, કોરોના આવ્યો, ત્યારે એમણે એક સરસ મજાની વાત કરી હતી કે આપણે આ જે અવરોધ છે કોરોના રૂપી એને અવસરમાં બદલીએ. અને ત્યારથી અમે આ એક સરસ મજાની એક અવસર રુદ્રાક્ષ અને મનવા કાર્યક્રમ અમે શરૂ કર્યા છે. આ તકે હું સાહેબને પણ યાદ કરું છું, વધારે સમય નથી લેતી, પણ ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથે, આપે ભારસિયા સાહેબે એવા જે મહાન પુરુષો છે એની ફલિશ્રુતિ રૂપે આપ અહીંયા બિરાજમાન છો. આપે પાંડુરંગ શાસ્ત્રી, પૂજ્ય પાંડુરંગ દાદાને યાદ કર્યા છે, ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છો, પ્રકૃતિ પ્રેમી છો, આ બધા ગુણો આપનામાં આત્મસાત દેખાય છે. વાંચન એ તો નિરાળું વ્યક્તિત્વ છે પણ વધારે સમય નથી લેતી એવા અમારા ભારસિયા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે જેમણે પોતાના જીવનમાં ભેગા થવું એ એક શરૂઆત કરી હતી, ભેગા રહેવું એ એક પ્રગતિ કરી હતી, પરંતુ સાથે મળીને કામ કરવું એ એક સફળતાના સૂત્રને સાર્થક કરવા માટે અવિરત આ બીડું ઝડપ્યું છે, એવા અમારા પ્રિન્સિપાલ ડોક્ટર ભારસિયા સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ અહોભાવ પ્રગટ કરશે. પ્રિન્સિપાલ ડોક્ટર ભારસિયા સાહેબ નમસ્કાર. સર્વ દર્શક મિત્રો, અને કરકર સાહેબ, અને કાઉન્સમાં લખવું હોય તો વર્કર સાહેબ પણ લખાય. અદ્ભુત વાતો કરી, અદ્ભુત વાતો કરી. એને બેને કીધું કે અહોભાવ સાહેબ પ્રસ્તુત કરે, પણ શબ્દ નથી, કારણ કે માણસો સિદ્ધાંતોની અને મોટી મોટી આ ટૂંકમાં કહીએ ને આપણે કહીએ ને ફોક્યારી, કરકર સાહેબ એવા માણસો બહુ છે અત્યારે. મોટી મોટી વાતો કરે, પદ હોદા મળી ગયા હોય, વાતો કરે પણ જીવનમાં કઈ નહીં હોય. ઇન્સાફ કે ડગર પર બચ્ચો કો દિખાવો ચલકે,
આ ગુણ છે ને બહુ મહત્વનો છે અને બહુ અપવાદરૂપ. મેં ચાલુ થયું ત્યારે મેં કરકર સાહેબ સાથે વાત કરી કે મેં એવા માણસો બહુ મારા લિસ્ટમાં ઓછા છે કે જે વાત કરતો હોય એવું પાછું કરતો હોય, જે કહેતો હોય એવું કરતો હોય ને કરતો હોય એવું કહેતો હોય અને વધારાની કોઈ વસ્તુ ન હોય. આવું એક કેરેક્ટર, એક અધિકારી તરીકે હું અમારી બાઉદ્દીન કોલેજની બાજુમાં જ અમારા શહેરમાં હું જોતો સાહેબને ઘણી વખત સંઘની અંદર, ઘણી વખત કોઈ સરકારી ડ્યુટીની અંદર સાહેબને સાંભળતો. અને એમાંય ગઈ વખતે જે વાવાઝોડું આવ્યું હમણાં, અને લગભગ મને એમ છે તે દિવસે ગુરુવાર જ હતો, ગયા ગુરુવારે કરકર સાહેબ આપણે ગયા ગુરુવારે તમે અમારા કેમ્પસમાં આવ્યા હતા. સાહેબે એક બહુ સરસ મોટું અભિયાન તાજેતરમાં અત્યારે આ વાવાઝોડા પછી ઉપાડ્યું, વૃક્ષ પડી ગયું હોય, પડી ગયેલું વૃક્ષ એ પછી કાપી નાખતા હોઈએ છીએ આપણે, અથવા તો નડતું હોય છે કારણ કે રસ્તામાં કે ક્યાંકનું ક્યાંક હોય છે. જો એ વૃક્ષ થોડુંક ઊભું કરી દેવામાં આવે, આ કેટલો સરસ વિચાર છે, મને અદભુત ગમ્યું. એ વૃક્ષને મોટું કરતા કેટલી વાર લાગે, એ વૃક્ષને ઊભું કરી દેવામાં આવે, રસ્તો સાફાય ચોખ્ખો થઈ જાય, વૃક્ષ ટકી જાય અને 8-10-15 દિવસમાં એના મૂળ પાછા મજબૂત કરે અને વૃક્ષ ઊભી જાય. આ સાહેબ હમણાં અમારા કેમ્પસમાં જ સાહેબે નાડું લઈને, માણસો લઈને, અને એક એટલે વર્કર, એટલે હું કહું છું કે સાહેબ બોલે છે કરે છે, કઈ હું ક્લાસ 1 ઓફિસર છું, નાઇટ નો પ્રિન્સિપલ છું, કઈ નહીં સાહેબ, બહાર કામ કરતા હોય ખેડૂત જવા લાગે. એટલે મોટે ભાગે આપણે માણસો જોઈએ ને, એક એક વિજ્ઞાનનું આ રહસ્ય છે કરકર સાહેબ, આ તો અભ્યાસ કરવા જેવું છે, કોઈ PhD કરવા જેવું છે, કે જે વર્કર હોય ને ખરેખરના, એની પાસે સ્પીચ ન હોય, એ કામ કરતા હોય, અને જે કામ, જે સ્પીચ જેની પાસે જબરજસ્ત હોય, એની પાસે એટલું બધું વર્ક હોતું નથી, વાતો સરસ કરતા હોય સિદ્ધાંતો, પણ આ બેયનો અપવાદ હોય ને એવા માણસો બહુ જૂજ હોય છે. સ્વામી વિવેકાનંદ જેવા અને આપણા સમાજમાં બહુ જૂજ માણસો એવા મેં જોયા છે, એવા નામ એ કરકર સાહેબ છે. અને તે દિવસે અમારા એક અધ્યાપક સંસ્કૃતના વિનુભાઈ મને તરત યાદ કર્યું, આપણે સાહેબ નાળા ખેંચતા હતા, સાહેબ નાળા બધું ભેગું લઈને આવ્યા હતા, ખેંચતા હતા, ત્યારે વિનુભાઈ મને કાનમાં કીધું, વિનુ સાહેબ આપણે આપણા રુદ્રાક્ષ બનાવીએ એવો સાહેબને, હું આપણે આવતા ગુરુવારે જ, અત્યારે સાહેબનું એક જબરજસ્ત અભિયાન ચાલે છે વૃક્ષ માટે, સાહેબે સંખ્યામાં આપણે આપી ન શકીએ ને એટલા સાહેબના જે આઈડિયા હતા પડી ગયેલા વૃક્ષને ઊભા કરવા, એ અત્યારે અમારા ગીરમાં એના એમના વિડીયો બહુ ચાલે છે ને, લોકો એની પર પ્રેરણા લઈએ. ઘણી વખત હોય નાની એવી બાબત, પણ એ સ્પાર્ક થવી અને કરવું ને કરી બતાવવું ને, એ એક મોટું અભિયાન, મોટું આંદોલન બની જતું હોય છે. વૃક્ષ વાવીને મોટું અમારા આ રસ્તામાં હતું, વિચારતા હતા શું કરવું, હવે વૃક્ષ ઊભું થઈ ગયું, કેદી વૃક્ષ થાત, 15-20 વર્ષે એવડું વૃક્ષ થાત, એવું વૃક્ષ અત્યારે કોઈ પણ સામાન્ય ટેકાથી એમને ઊભી ગયું છે અને ઝાડ બની ગયું છે. જીવનમાં પડી ગયા પછી ઊભું થવું, એ માણસ જે કરી શકતો હોય ને એને આવો વિચાર આવે કે પડેલને કેમ ઊભા કરવા, આંગળી કેમ પકડવી, ના માત્ર ટેકાની જરૂર હોય. સાહેબે સરસ વાત કરી કે પણ માંદા હોય ત્યારે કોઈ આંગળી પકડે આપણે, હાજા થઈ ગયા પછી તો આપણે ડુંગરાઓ કૂદી જઈએ. એટલે સાહેબનું એનો જે એ બોયલા છે એની ઉપરથી એનું તો પેલું ન કરી શકું હું, પણ સાહેબે જે વિદ્યાર્થીઓ અને અમારા વિદ્યાર્થીઓને જે વાત મળી છે, અત્યારે વિદ્યાર્થી મિત્રો અમારા સાંભળતા હોય એમને બધાને કહું, મિત્રો સફળતાઓ સાહેબે બહુ કીધું, સરસ વાત કરી, બહુ હેલું છે, કાંઈ હોશિયારીની જરૂર નથી, નાનકડી એવી ઈમાનદારીથી મહેનતની જરૂર છે, પ્રમાણિકતાથી મહેનત કરીએ ને એટલે મંજિલ ખુદ હાલતી હાલતી આપણા રસ્તે આપણી સામે આપણી પાસે આવી જાય છે. આપણે છે ને આઈડિયા બહુ શોધી, શોર્ટકટના ટૂંકા રસ્તે કેમ જઈને ક્યાં પહોંચવું ને કેમ મીર મારી નાખવું, પ્રોપર આપણા પૂર્વજો ને આપણા બાપ દાદાએ જે મહેનતનો પકડી છે સમાજમાં જોઈ લો, જે લોકો મહેનત કરી છે ને એ બહુ આગળ છે. મહેનત વગર જે લોકો ટૂંકા રસ્તે ચાલવાના પ્રયત્ન કર્યા છે, મફતનું લઈને એમણે એમનું ગુજરાન ચલાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ને, એ લોકોની પ્રગતિ કરતા જે જાતિ, તમે યહૂદીઓને જોઈ લો, કચ્છના લોકો જયારે દુષ્કાળ પડતા હતા અને એ વહી ગયા પછી, જે પટેલો આપણે કઈ લાતીઓને, જે લાતીઓના જે ભારતભરની અંદર જે બિઝનેસ છે ને એની મોનોપોલી એની પાસે છે, ભાવનગરના લોકો જે લોકો બહુ દુષ્કાળ ને બહુ પાણીનું બહુ ન થતું અને થોડોક ત્રાસ હતો ખેતીવાડીમાં રસ્તા શેઢાઓનો,
આ લોકો સુરત વહી ગયા તો એ ડાયમંડ ના એ બધા બાદશાહો બની ગયા. સાહેબે જે વાત કરી ને કે કષ્ટ છે ને, કષ્ટ બહુ જરૂરી છે જીવનમાં, એક પાઠ છે મિત્રો છોકરાઓ આપણા. કે મને હું કરકર સાહેબ એકાદ મહિનામાં એકાદ છોકરાઓની ઘરે હું જાઉં, રોકાવ, સાંજ સુધી રોકાવ ને એવું લાગે તો રાત પણ રોકાઈ જાય, ત્યારે એવું જોવા મળે એ છોકરાને હું કદાચ 30 વર્ષ 35 વર્ષ નહીં પણ 100 વર્ષ હું મારી કોલેજમાં ભણાવત ને તોય હું જેટલો સમજી નાખું ને એટલો મને એક નાઇટમાં કે એક દિવસમાં છોકરો સમજાય કે આ આ કેવડો સંઘર્ષ કરે, એમનું કેવું સરસ પરિવાર છે, એમની બેન છે, એમનો ભાઈ છે, એમના માતા પિતા છે, એમની મજૂરી છે, એમનું આવકનું સાધન છે. ત્યારે એમ થાય આપણને કે આપણને ભગવાને જે પદ ઉપર બેસાડ્યા છે એને આપણો જે ઉદ્દેશ્ય શિક્ષણનો છે ને ત્યાંથી ત્યાં પોગાડવો, એમાં આપણે ક્યાંક આંગળી પકડી શકીએ એવો અમે આ પ્રયત્ન રુદ્રાક્ષમાં કરકર સાહેબ જેવા વર્કર માણસને બેસાડીને અને આ ઉદ્દેશ પૂરો પાડીએ છીએ. વિદ્યાર્થીને એક વાત આત્મસાત થઈ જાય ને, શોધ છે ને કેવી રીતની થાય, આપણે કહીએ ને અમેરિકાએ પ્લેનની શોધ કરી આપણી પાસેથી લઈ ગયા, એ આપણા કાગળ કદાચ ચોરી નથી ગયા પણ એને ખબર પડી કે કાંઈ આવા પુષ્પક વિમાન હતું, અહીંયા ઉડી શકાતું હતું. બસ એક વખત વિશ્વાસ આવી ગયો ઉડી શકાય, એક વખત તો માણસ ઉડ્યો હતો, પછી છે ને માણસ પકડી લે. આવા રુદ્રાક્ષોને આપણે લઈ આવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ આપણને એ પુરવાર કરે છે. સાહેબે જે વાત કરી ને કે એની આફત હતી એને અવસર કરી દીધો. શુક્રવારે ક્યાંય મેળો નહોતો આવતો તો હોસ્પિટલ સિવિલમાં ગયા ને હોસ્પિટલમાંથી તો એમને કેટલું સંશોધન થયું. એટલે આપણે છે ને જરૂરિયાત છે ને આપણી કોઈ એ જે સંશોધન બને છે આપણા માટે. આપણે આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે મૂંઝાઈ જઈએ, જે લોકોએ મુશ્કેલી લીધી ને ત્યાંથી એનો વિકાસ ચાલુ થયો. કેળવણીનું હાવ ટૂંકું ને ટચ સૂત્ર આપવું હોય ને આજે મોટામાં મોટી કરકર સાહેબ આપણે હું આપણા બાળકોને, નાના નાના માણસો પણ, મોટા માણસોની વાત નથી કરતો, વીઆઈપી માણસોની, નાના નાના માણસો પણ એના છોકરાને એવો કુવાડો બનાવે, એવો આમ હથેળીમાં રાખે, ફોર્મ ભરવાય કોઈતે જાય, લાઈનમાં કોઈતે ઉભે, છોકરાઓને ઉભાઈ ન દે, અને એવા સુવાળો છોકરો થાય ને કે હરી ભાંગીને કટકો ન કરે કે 23-32 નો ડગો થાય તો. એટલે મુશ્કેલી આવે ને આ કરકર સાહેબ છે, અમે બધા એવા સમયમાં ને એવા માહોલમાંથી આવ્યા છીએ કે મા બાપને ખબર ન હોય ક્યાં ભણે છે, શું કરે છે, શું પૈસા છે, અને છતાંય આ મુશ્કેલી હતી ને એ જ સૌથી મોટો ગુરુ હોય, એ જ મોટો શિક્ષક હોય. એટલે જુઓ તમે દુઃખની સાથે વાત કરી, કષ્ટથી બીવું નહીં, કુંતા માતા એ દુઃખ માંગ્યું. કવિ કિટ્સ કરીને એક કવિ થઈ ગયો અંગ્રેજી સાહિત્યમાં, એણે લખ્યું છે કે આપણા જીવનનું મધુર સંગીત ખરેખર જીવનના કરુણ પ્રસંગોમાંથી જ ઉદ્ભવતું હોય છે. મુશ્કેલી આવે અહીંયા રસ્તો મળી જાય છે, શક્તિ આપતો જ હોય છે, દુઃખ આપે ને ત્યારે ભગવાન છે ને શક્તિ સાથે આપે. સાહેબે કીધું એમ ગિફ્ટ આપતો છે, ગિફ્ટ આપતો છે, હનુમાનની ભીમની જેમ ગદા ઉપાડી લેવી જોઈએ, બસ શક્તિ આપી દે. બહુ સરસ સાહેબે જે હાથ મકોઠાનું જે ઉદાહરણ આપ્યું ને એ દરેક વિદ્યાર્થીઓએ લેવા જેવું છે. સાહેબે ઘણી વાત કરી જાતે કરવાની ટેવ રાખવાની. આપણે બધા લાઈનમાં ઉભા હોય ને રાહ જોઈ, ઓલો કરી નાખે, એ કરી નાખે તો આપણે નહીં કરવાનું. અને તમે જુઓ આપણે ને આપણા પગાર કરતા છે ને બોનસમાં બધા એને વધારે રસ હોય. સાહેબ હોય ને સાહેબે સરસ વાત કરી કે થોડુંક વધારે કરવું, તમારે જે કરવાનું થતું હોય ને એના થોડુંક જોર વધારે કરવાનું, બધા કરતા હોય ને એનાથી થોડુંક જોર. કોમન મેન છીએ આપણે બધા, કોમન મેન આપણે કહીએ ને. સાહેબે વાત કરી કે ચોથી પેઢીએ તમારા છોકરાને તમારું નામ યાદ નહીં, ગાંધીજીને આપણે યાદ કરશું, કારણ કે થોડુંક કંઈક વધારે જે કરતા હતા એ ગાંધીજી કૃષ્ણ કે રામ કોમન મેન જ હતા. એક વખત આપણે ગાંધીજીના ભૂતકાળને જોઈએ ને, જ્યારે છોકરા તરીકે ભણતા ત્યારે કોણ કે કા મહાત્મા થાય, જે ચોરી કરતો હોય, જે કળા વેચીને બાપ એના ઘરની અંદરથી માંસ મદિરા અને ક્યાંય સુધી જવાના પ્રયત્ન કરતો. આપણે તો આ માણસ અહીંથી હાલીને ઊભો થઈને ત્યાં જઈ શકે, આવડો મોટો મહાપુરુષ થઈ શકે, કારણ કે કોમન મેનમાંથી બહાર આવવું હોય, સામાન્યમાંથી અસામાન્ય થવું હોય તો થોડુંક અસામાન્ય કરવું પડે, થોડુંક વિશેષ કરવું પડે. આપણે અધ્યાપક હોઈએ કે આપણે નોકરિયાત હોઈએ તો આપણે વધારાનું છે ને ક્યાંય એટલે ક્યાંય વાપરતા નથી, અને ખરેખરની આડી રહસ્ય મોનોપોલી સફળતાનું રાજ જ છે કે થોડુંક વધારે કરો કે પકડી લેશે. એવા માણસો છે કે એના ધ્યાનમાં હોય, અબ્દુલ કલામ આઝાદ જ્યારે એ વિજ્ઞાનના
પેલા ભાઈના, ત્યારે એના જે ગુરુ હતા એના ધ્યાનમાં હતું કે ગુરુ છોકરો કઈ વિશેષ કરતો હોય છે, એના કારણે એ ક્યાં પહોંચી ગયો વિચાર કરો, એક રસ્તો મળી જાય. ઘણાના ધ્યાનમાં હોય આપણે આ કોણ જોવે છે, એ ભગવાન જોતો જ હોય અને એને જોનારો પણ ભગવાન પાછો મૂકતો હોય કે આને તું જો, આપણે લાગે ફલાણા ભાઈ મારી આંગળી પકડી, એ ભગવાન જ મૂકલો હોય. નરસિંહ મહેતા ને એકને સાંભળજો, એનું મામેરું પૂરવા નથી આવતો, આપણા જીવનમાં આવે છે. એ સાહેબે જે વાત કરી કે અગવડતાને તમારો વિકાસ બનાવી દેવો, કૃષ્ણએ પણ નાનપણની અંદર જેટલી અગવડ મળી હતી એટલું એમણે એને પ્રાપ્ત કર્યું, ઘણી બધી વસ્તુ કરી. અને રામ પણ ક્યારે બાળપણમાં કઈ નહીં, પણ જયારે એને અગવડ મળીને વનમાં ગયા ને પછી રામની અંદર શક્તિઓ આવી ગઈ બધી, પછી અવતારી પુરુષ બની ગયા. ગાંધીજીને તમે જુઓ, એ જયારે એના જીવનમાં અગવડ આવીને દેશનું ભારત ભ્રમણ કર્યું, એમ સ્વામી વિવેકાનંદે ભારત ભ્રમણ કર્યું, ગાંધીજીએ જેલ ભોગવી, આવું ભ્રમણ કરતા કરતા અગવડ આવી જોઈએ. સાહેબ સાહેબ નો બહુ મને સરસ હેતુ કહ્યું, સાહેબ એ ભ્રમણ કરે છે અને દુનિયા ખૂબ ફરેલા છે, આ જયારે ભ્રમણ કરીએ ત્યારે કષ્ટ મળે, ને કષ્ટ મળે ને આપણા શાસ્ત્રોમાં કષ્ટને તપ કીધું છે, તપ સામે ચાલીને સ્વીકારેલું કષ્ટ એ તપ છે. વહેલું ઉઠી જવું, 4 વાગે સાહેબે વાત કરી, અરે 4 વાગે ઉઠી જાઓ એ કષ્ટ તો પડે ને, બાજુવાળો શાંતિથી સૂતો હોય ને આપણે જોઈએ આ બધા કેટલા શાંતિથી સૂતા, ને આપણે આડું અત્યારમાં ઉઠવાનું હાલવાનું પણ વહેલા ઉઠી છીએ, એને એ કષ્ટ કર્યું અને તપ છે, એનું પરિણામ એ મળે છે કે એ તપ એ હાઈલા એ શુદ્ધ ઓક્સિજન લીધું, એટલે 75-80-90 વર્ષ સુધી આપણને એટેક નથી આવતું. જે નથી આવેલા, જેને સામે ચાલીને કષ્ટ ઉપાડ્યું ને સુતાર્યા, 40-45-50 વર્ષે એટેક આવશે, એટલે ડોક્ટર કહે ભાઈ હવે તમે હાલવાનું ચાલુ કરો, હાલશો નકર તમે હવે બહુ જાજુ રહી શકશો નહીં. એટલે કષ્ટ આપણને જો જીવનમાં છે ને કષ્ટ હશે એ આપણા નવ આ જીવન છે, જીવન છે મોક્ષ નથી, એ લમણે ભટકાય આપણને, એના કરતા આપણે જેનો ક્યાંકથી કાઠલો પકડીને લઈ આવવાનું, હાલ હું ભાઈ તારે કરવાનું છે હિસાબ કે હાલ આપો, એટલે એ કષ્ટ ગયું પછી એની અરે ભોગવાઈ ગયું પૂરું. એટલે 40 વર્ષ સુધી આપણે સાચવીએ શરીરને, 40 વર્ષ પછી શરીર આપણને સાચવીએ. સાહેબે કીધું કે 25 વર્ષ સુધી તમે મહેનત કરી લો, 75 વર્ષ પછીના જલસા કરો. આવું કોણ શીખવાડે? આ જીવનનું એનું તારતમ્ય છે, એની એને જે એને એને માખણ કાઢ્યું છે ને એના જીવનનું. સાહેબે એ આપણને વાત કરી છે કે 25 વર્ષ જેવું જીવવું હોય એવું જીવો, અને 25 વર્ષ જેવું જીવશો ને એવા તમારા 75 વર્ષ. કેટલી સરસ વાત કરી, મુશ્કેલીને તક ગણવાની વાત કરી, હોશિયાર નહીં પણ મહેનતુ બનવાની જે સાહેબે વાત કરી, જબરજસ્ત. આપણે ઘણી વખત મોબાઈલની સાહેબે એટલી સુપર વાત કરી, આપણે મોબાઈલમાંથી ન શીખવાનું ઘણું શીખીએ છીએ, આટલું શીખી લઈને સાહેબે કીધું એટલું, એટલે બેડો પાર થઈ જાય, જીવનનો બેડો પાર થઈ જાય. ખોટા ન રાખવાના, ઓલાએ આમ કીધું, ઓલાએ મારી કદર ન કરી, અરે ભાઈ ડિલીટ કરી નહીં, ભાઈ મોકલી દે જેને નાખવું હોય. તમારે તમારી અંદર તમારા મોબાઈલમાં કેવી પોસ્ટ નાખવી, મોકલવી, સેન્ડ કરવી, એ બીજાના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. પણ એને તમારે બ્લોક કરી દેવી હોય કે ડિલીટ કરી દેવી હોય, તમારા હાથની વાત છે, કરી નાખવાની. આવ્યું ભાઈ પથ્થર માર્યો, ભલે માર્યો, ખાબોચ્યું નહીં થઈ જવાનું, સમુદ્રની જેમ ઘૂઘવતા ન રહીએ, કોઈ ફૂલ ફેંકીને ગયું, કોઈ પથ્થર ફેંકીને ગયું, સમુદ્ર તો એની મસ્તીમાં જ ઘૂગવે અને ખાબોચ્યું તો ડખોડાઈ જાય. એટલે સાહેબે બહુ સરસ વાત કરી, જે કામ કરો એ શ્રેષ્ઠ રીતનું કરો, ગમે એ કામ ભાગ્ય મેળ્યું હોય, પટ્ટાવાળા તરીકે હો કે જ્યાં હો ત્યાં શ્રેષ્ઠ રીતે. સાહેબ દવાખાનામાં ગયા હતા, ત્યાં જઈને બસ પૂતા જ રહ્યા હોત તો કઈ કર્યું નહોતું, સાહેબ કઈક કરવા મળે, હવે આ પલંગ આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, મને ખબર છે વર્કર સાહેબ છે એને વિચાર્યું જ હશે કે આમ જ હોવું જોઈએ, અને ખેડૂતનો દીકરા છે પાછા, આ એને જન્મમાંથી આના ગુણ મળ્યા હોય છે, અને એ શ્રેષ્ઠ રીતનું કર્યું એટલે બધા એને ઓળખવા મળ્યા, કેટલી પ્રેરણાઓ, કેટલું માર્ગદર્શન એમને ત્યાંથી મેળવ્યું છે. એટલે આવી નકામી વસ્તુ મૂકી દઈએ અને પ્રશ્ન જીવનમાં ઊભા થાય, સમસ્યા ઊભા થાય, એમાંથી જ આપણે સંશોધન કરી લઈએ. આવી સરસ સાહેબે વાત કરી, સાહેબને આમ તો આવું ખરેખર અમારે આમ સરકારી કોલેજ છે અને આવું અમારા બાળકોને અને અમારા જે આ જે મનવાના જે આપણા રુદ્રાક્ષના પ્રેક્ષકો છે એના માટે, અથવા તો ટીવી સ્ટુડિયો હોય તો આવા માણસોને લઈ આવવા હોય તો કવર આપવું પડે મોટું. પણ ખરેખર માનદ સેવા આપીને સાહેબ એમનો સમય આપ્યો છે, સાહેબ એમનું નોલેજ આપ્યું છે, સાહેબ એમનો અનુભવ આપ્યો છે, અને કેવો આ માણસ કે બહુ વ્યવહારુ માણસ, એપ્લાઈડ ફિલોસોફી, કે પોતે કહેવા ખુદ હિકો કર બુલંદ ઇતના કે ખુદા ખુદ બંદે સે પૂછે તકદીર લિખને સે પહેલે કે બોલ તેરી રજા ક્યા,
એમ તકદીર આયથી લખી શકાય છે એ બધા નમૂનાઓ, એ બધા માસ્ટર કિંગ, એ બધા કિંગ મેકરો જીવનના, એ બધા ખેલાડીઓ એ આપણે આ રુદ્રાક્ષમાં લઈ આવીએ છીએ. આજના જે આ અમારા રુદ્રાક્ષ તરીકે કરકર સાહેબે જે વાત કરી છે એમને સેલ્યુટ કરું છું, એમનો આભાર માનું છું અને આગળ કાર્યક્રમ બેનને કહું છું ચલાવવા. તકદીર નો ના ભરોસો, તું તકદીર બની જા. વાહ સાહેબ, ખૂબ સાચી વાત છે. હસ્તરેખામાં આપણી કોઈ ભાગ્ય નથી હોતું, એ તો આપણે જ એનો નકશો બનાવવાનો હોય છે. સમય સતત ઝરણાની માફક વહેતો રહે છે, તો અંતિમ જે આપણો પડાવ છે એ માટે હું પ્રાધ્યાપિકા ડોક્ટર દીના મેડમ ડોઢિયાને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. દીના મેડમ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ના પ્રિન્સિપાલ ડોક્ટર કમુભાઈ કરકર જેવો અતિ વ્યસ્તતા વચ્ચેથી પણ આપણા માટે સમય ફાળવ્યો તે બદલ આપ સાહેબજી નો પોલીસ પરિવાર વતી અંતઃકરણપૂર્વક નો આભાર. થોડું વધારે કરવાથી જીવનમાં અઢળક સફળતાના દ્વાર ખુલે છે. સાહેબ, આપના દ્વારા આપવામાં આવેલું આ સૂત્ર અમારા વિદ્યાર્થીઓને અચૂક જ નવી દિશા સૂચક કરશે એવી અભ્યર્થના અમે રાખી. નિષ્ઠાપૂર્વક કરવામાં આવતી મહેનત નહીં ભાગ્યની મહતાજ નથી, આ વાક્યને સફળ કરનાર અમારા ઉત્સાહી આચાર્ય શ્રી ડોક્ટર પ્રિન્સિપાલ શ્રી વી બારસિયા સાહેબ, કે જેઓએ પોતાના અથાગ પ્રયત્નો વડે બહાઉદ્દીન સરકારી યુનિયન કોલેજને શિક્ષણ જગતમાં આગવું સ્થાન અપાવ્યું છે, અને સાથે સાથે રુદ્રાક્ષને આ મુકામે લાવવા બદલ આપનો આભાર, અને આ કોલેજ અને રુદ્રાક્ષને શૂન્યથી આકાશ તરફ પહોંચાડવા બદલ આપ સાહેબજીનો કોલેજ પરિવારથી ખૂબ ખૂબ આભાર. પોતાના સ્વભાવ અને પ્રકૃતિ મુજબ પોતે ખૂબ ચિંતિત અને કાર્યરત આજના રુદ્રાક્ષના સફળ સંચાલિકા ડોક્ટર ભાવનાબેન તુમરનો હું કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. રુદ્રાક્ષ હોય કે મનવાનો કાર્યક્રમ હોય, સતત તેના માટે બેનર બનાવવું અને આપતો દર્શક મિત્રો સુધી એ માહિતીનો પ્રચાર અને પ્રસાર કરનાર એવા અમારા પ્રાધ્યાપક હાર્દિક રાજ્યગુરુ સાહેબનો કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર. આજના ટેકનિકમાં આપ દર્શક મિત્રોને અમારી સાથે જોડનાર એવા અમારા ટેકનિશિયન શ્રી જયેશભાઈ ચારાનો પણ હું કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આમાં કોઈ એક વ્યક્તિનું નામ લઉં અને બીજા છૂટી જાય એવું થાય એવા આપ સૌ દર્શક મિત્રો માટે માત્ર એટલું જ કહીશ કે રુદ્રાક્ષ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા આપ સૌ અધિકારીઓ, પદાધિકારીઓ, પ્રિન્સિપાલશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, શિક્ષણ નાગરિકો અને આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ સહયોગ અને પ્રેરણા બદલ આપ સૌનો અંતઃકરણપૂર્વક હું ખૂબ ખૂબ આભાર કોલેજ પરિવાર વતી માનું છું. આપ સૌએ આપેલા પ્રોત્સાહનનું આગળ આવું જ માન જળવાય એ માટે તેઓ પૂરતો પ્રયત્ન બહાઉદ્દીન સરકારી સતત કરતી. અંતમાં બસ એટલું જ કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. આજના આપણા રુદ્રાક્ષે સતત ઘરમાં રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ આપ સૌનો. ખૂબ ખૂબ આભાર.